નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 19 સપ્ટેમ્બર 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસારણ. સિંધુ નદીના પાણી સંબંધે થયેલ કોન્ટ્રાક્ટમાં બદલાવ લાવવા ભારતે પાકિસ્તાનને નોટિસ પાઠવી. આર્થિક સંકટ સામે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને હવે પાણી માટે પણ તરસવું પડે તેવી શક્યતા સર્જાઈ છે. વાત જાણે એમ છે કે ભારતની સરકારે સિંધુ જળમાં બદલાવની માંગ સાથે પાડોશી પાકને નોટિસ મોકલી છે. વિશ્વ બેંકને મધ્યસ્થિતિ 19 સપ્ટેમ્બર 1960ના દિવસે થયેલી આ સંધિની કલમ 12(3) હેઠળ સુધારો કરવાની માંગ ભારતે કરી છે. ભારતે પાકિસ્તાનને નોટિસ આપતા કહ્યું કે સંધિ થઈ હતી ત્યાર પછી આજે પરિસ્થિતિઓ ઘણી બદલી ગઈ છે. વસ્તી વધી છે, પાણીનો ઉપયોગ પણ ઘણો વધ્યો છે. ખાસ કરીને સ્વચ્છ ઉર્જા ઉત્પાદન માટે જળ સ્ત્રોતોનો ઉપયોગ ભારતે વધારવો પડે તેમ છે. તો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યો પૂરા કરવા માટે પણ જળ વિદ્યુત પરિયોજનાઓ જરૂરી છે તેવું ભારતે પાક કર્યું છે. ભારતીય અધિકારીઓનું માનવું છે કે પાકિસ્તાને સિંધુ જળ સંધિની જોગવાઈઓનો ગેરલાભ લીધો છે. આતંકવાદે પણ સંધિના સુચારુ સંકલનમાં બાધા નાખી છે. એ સિવાય વિશ્વ બેંકે વિવાદ સમાધાન માટે તટસ્થ તજજ્ઞ તેમજ કોર્ટ ઓફ આર્બિટ્રેશન બંને પ્રક્રિયા એકસાથે સક્રિય કરી છે, જે ભારતના મત મુજબ યોગ્ય નથી. કાશ્મીર તેમજ પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો પણ ખેતીમાં પાણીની સમસ્યા માટે સંધિની સમીક્ષાની માંગ કરી રહ્યા છે, ત્યારે આ નોટિસ મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક મનાઈ રહી છે. મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. અમે મચ્છરદાનીમાં સુઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.